अने सामंतो आपना इष्टदेव भगवान एटली जेने इच्छा थी मैं मेवाड़ी राजगादी अत्यार सुधी भोगवी छे अने तमारा सर्वना साकार थी अनेक यौवन दुश्मनों ने युद्ध में परास्त करी मेवाड़ी वीरता अने स्वतंत्रता साचवी राखी छे। तमे सौ जाणो छो के हवे हूँ वृद्ध थयो छु, मारी प्रकृति दिन प्रतिदिन बगड़ती जाय छे, एटला माटे मेवाड़ी राजगादी मारा श्रेष्ठ पुत्र चंद जेने आ राज्य धरा सोपी आपना पूर्वजोनी प्रणालिकाने अनुसार मारी पाछली अवस्था पवित्र पावन गंगाजी मां जई ईश्वर सानिध्यमां गाळवानी इच्छा राखु छु। तो तेमां तमारो सर्वेनो शुं मत छे ए हुं विना संकोचे जाणवा इच्छु छु। महाराज आपनो जे वीर पुरुष मातृभूमिना रक्षण माटे પોતાની પ્રાણની પર દરકાર કરી નથી અને પોતાના બાહુબળથી દુશ્મનોને ઉભી કુચડિયા ભગાડ્યા છે, તેને મેવાડના મહારાજા તરીકે અમોણ સ્વીકારતા અમોને બહુ હર્ષ થાય છે। કારણ કે રાજા થશે એ યુવરાજ આનંદ પ્રજાને ઘેર છે, ચંડ ભલે ભૂગવે ભોગવે નાલે તેમાં ફેર છે, સેવક ઊંચું આપનો છતાં સહાય કરું આપની ઉજવળ કરશે એમની પર એ સિસોદિયાની છાય। આપના વિચારને અનુમોદન આપું છું, કારણ કે વીર ચણ સમ મેવાડમાં એક પણ નથી, સમરણ કરે છે શિવનું એક ક્ષણ પણ ચૂકતા નથી, વીરની વીર આપતી યુદ્ધમાં કોઈ ચૂકતા નથી। મહારાજ કુમાર ચંદ કે જે યુદ્ધના અતિ ગણનાર દેવાસી નરને મેવાડના મહારાજા તરીકે સ્વીકારતા અમો પ્રજાજનોના બહુ અભાગ્ય સમજે છે, કારણ કે પ્રજાને પ્રાણથી વહેલી ગણનાર નરવીર છે, પ્રજાના દુઃખની ફરિયાદ સાંભળવા સદા તૂર છે, રહ્યો તો સુખે સુખી એવો જેનો જીવન મંત્ર છે તેને અપોસિરતા જ એ આનંદનો ઉસાર છે। રાજકોર જેવા મોત ને કાંઠે બેઠેલા વૃદ્ધ માટે તો આપ શ્રીફળ નહીં લાવ્યા હોય ને? મહારાજ આ શ્રીફળ હું કુમાર ચંદ માટે લઈને આવ્યો છું। એ તો મને ખાતરી છે, હું તો મસ્તો મસ્કરી કરું છું, કુમાર ચંદ શિકારે ગયા છે તેઓ હમણાં જ આવી પહોંચશે। હા હું શું સાંભળી રહ્યો છું, પિતાજી મસ્કરીમાં આ શું બોલી ગયા? ભલે મસ્કરીમાં પણ પિતાજીએ જે રાજકુમારીને વરવાની લેશ માત્ર ઈચ્છા બતાવી તે તો મારી મા જ થઈ, તો મારાથી તેને પત્ની તરીકે કેમ સ્વીકાર કરે? તો શું કરું, સબ પરનું શ્રીફળ પાછું જવા દઉં? નહીં તો તો મેવાડ નરેશ નું અપમાન થયું ગણાશે, તો પિતાજી ભલે તે રાજકુમારી સાથે લગ્ન કરે, ભલે મસ્કરીમાં પણ પિતાજીએ જેને પત્ની કહી તે નારી મુજ માત થઈ પૂજ્ય તણી પ્રતિમા થઈ તેને સ્વીકારી કદાપી હું પાપનો ભાગી નહીં બનું, ભલે આવે દુઃખ અપાર પણ પાપ તણું ડગલું નહીં। રાજકોર કુમાર ચંદ આવી ગયા છે તો તમારી વિધિ શરૂ કરો। સબોર કુમાર શું વિચાર કરો છો, અસ્વસ્થ કેમ જણાવ છો? મારવા નરેશે મોકલેલો શિફળનો સ્વીકાર કરો અને રાજમહેલમાં જઈ મંગલ ગીતો ગૌરાવી આનંદ ઉત્સવ કરો। પિતાજી જે રાજકુમારીને આપે મસ્કરીમાં લેશ માત્ર વરવાની ઈચ્છા બતાવી તો તે રાજકુમારીનું શ્રીફળ આપો સ્વીકાર। કુમાર તું શું બોલે છે, તું જાણે છે કે હવે હું વૃદ્ધ થયો છું અને આવતીકાલે તારો રાજતિલક કરી પવિત્ર પાવન ગંગાજીમાં જઈ મારું બાકીનું જીવન ઈશ્વર ભક્તિમાં ગાળવા ઈચ્છું છું, શું આ અવસ્થા મારી લગ્ન કરવા યોગ્ય છે? પિતાજી આપે કહ્યું તે સર્વ હું સમજુ છું, પરંતુ મારાથી એ શ્રીફળ નહીં સ્વીકારાય। હે ભગવાન, સમજ પડતી નથી કે શું થવા બેઠું છે, મારી મશ્કરીનું આ પરિણામ આવશે એની તો મેં કલ્પનાએ નહોતી કરી, જગતની જાળમાંથી નિવૃત્ત થઈ પ્રભુ ભક્તિ કરવાનો વિચાર કર્યો ત્યાં અચાનક આ પ્રસંગ ઊભો થયો, ત્યારે શું આ અવસ્થાએ મારે ફરી લગ્ન બંધનમાં બંધાવું? નહીં નહીં, અત્યારે કુમાર અઠે ભરાયા છે માટે ભય બતાવતા જરૂર ઠેકાણે આવશે, કુમાર શ્રીફળ જો હું સ્વીકારીશ તો તને દુઃખ ઉત્પન્ન થશે, માટે તને ફરી ફરી કહું છું કે આ શ્રીફળનો તું સ્વીકાર કર। પિતાજી હું રાજી ખુશીથી કહું છું કે એ શ્રીફળ આપ સ્વીકારો, મારી તમો જરા પણ ચિંતા ન કરશો, કારણ કે ક્ષત્રિય સંતાન તો સંકટ સહન કરવા સર્જાયેલા છે। ત્યારે સાંભળ, આ લગ્નથી જો નવી રાણીને પુત્ર થશે તો તારે રાજગાદીનો હક જતો કરવો પડશે, બોલ કબૂલ છો ને? અરે કબૂલ છે કબૂલ, એક વખત
સ્થાન છે. મેવાડના સામંતો અને પ્રજાજન સમક્ષ મહાદેવ એકલિંગજીના સોગંદ ખાઈ પ્રતિજ્ઞા કરું છું. એક મહાદેવના સોગંદ ખાઈ લઉં છું પ્રતિજ્ઞા આજથી. ઉભો થઈ પરિસભામાં લઉં છું પ્રતિજ્ઞા આજથી. જે પુત્ર થશે આ લગ્નથી તે મેવાડનો માલિક થશે. આ પ્રતિજ્ઞાથી મારો હક આજથી ચાલ્યો જશે. ક્ષત્રિયના વીર બાળકો ના દુઃખથી ગભરાય છે. જ્યારે આવે આફત ત્યારે કસોટી થાય છે. રાજનિકેત આજની આ ચંદને પરવા નથી. મેવાડની સેવા વિના મુજ ભાવના બીજી તું ઉતાવળમાં ભૂલે છે કે આવી ભયંકર પ્રતિજ્ઞા લેતા પહેલા જરા શાંતિથી વિચાર કર. પિતાજી મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. ચિત્તોનું સિંહાસન ગુમાવવામાં મેં ભૂલ કરી છે એ તો રાજલોભી સ્વાર્થી મનુષ્ય માટે ભૂલ ગણાય. પરંતુ કેવળ રાજ સત્તા જો મારી ઈચ્છા હોત તો હું આ પ્રતિજ્ઞા શા માટે કરે. માટે પિતાજી મારો ધ્યેય તો કંઈક બીજો છે. ઓમ ભૂર્ભુવઃ તત્સવે તુરણસ્ય વર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અફસોસ એટલા માટે થાય છે કે જે શ્રીફળ મારા પુત્ર માટે આવ્યું હતું તેનો આજે મારે સ્વીકાર કરવો પડે છે. મહારાજ સુધીમાં આવે એવી કોઈ દવા આપો. યુવરાજ તેમને એક દવાની પડીકી આપું છું તેથી તે થોડી વખત સુધીમાં આવશે અને આપની સાથે વાતચીત કરશે. બેટા ચંદ, હું જાણું છું કે થોડા સમય પછી આ નશ્વર દેહમાંથી મારો આત્મા જુદો પડી પરમેશ્વરના દરબારમાં પુણ્યનો હિસાબ આપવા માટે ચાલ્યો જશે. તે પહેલા આપણા મેવાડના રાજસિંહાસન માટે તકરાર ઊભી ન થાય તે બાબતનો હું અત્યારે ફેસલો કરવા માંગુ છું. બેટા ચંદ, તું મારો લાડકો પુત્ર છે અને મેવાડની ગાદીનો સાચો હકદાર તું છે બેટા તું. એટલા માટે મેવાડની રાજગાદી હું તને સોંપું છું અને જાગીર કુમાર મુકુંદને સોંપું છું. મને આશા છે કે તું મારી ઈચ્છા પ્રમાણે જ વર્તીશ બેટા. પિતાજી માફ કરજો, બીજી ગમે તેવી આપની ઈચ્છા હોત તો આ ચંડ પોતાના પ્રાણના ભોગે પણ પૂરી કરે. પરંતુ ભરી સભામાં મહાદેવના સોગંદ ખાઈ લીધેલ પ્રતિજ્ઞા તે કદી ફોક થશે નહીં. ક્ષત્રિયના સંતાનની લીધેલ પ્રતિજ્ઞા કદાપી ફોક થશે નહીં. પિતાજી તમે પણ ક્ષત્રિય છો તો તમારા સંસ્કાર મારામાં રહેલા છે. મહાદેવના સોગંદ લઈ લીધેલ પ્રતિજ્ઞા તે કદી ફોક થશે નહીં. ભલે હવે દુઃખના ડુંગરના ચંદ કદી ગભરાશે. પ્રતિજ્ઞા લેનાર ઘણા છે પણ પાળનાર કોક છે. લીધેલ પ્રતિજ્ઞા પાડે નહીં તો જિંદગી એની ફોક. માટે પિતાજી આપ ખુશીથી કુમાર મુકુંદને ચિત્તોની ગાદી આપો અને આ ચંદ તો જાગીરથીને ખુશ થશે. લખ્યા લેખ લલાટે તે કદી ના ભૂસાય છે. લાખો પ્રયત્ન કરો ભલે ધાર્યું ધણીનું થાય છે. માટે પિતાજી ગઈ ગુજરી ભૂલી જાઓ. આપના હાથથી કુમાર મુકુંદને રાજગાદીનો મુકુંદ પહેરાવો અને એટલે આપણા આત્માને શાંતિ થશે. બેટા ચંદ, હું તને અન્યાય આપું છું બેટા, અન્યાય આપું છું. હકદાર તું છે રાજ્યનો પણ અન્યાય કેવો થાય છે? નહીં પિતાજી, પિતા થઈને અન્યાય આપું બેટા એ જ અફસોસ મને થાય છે. પિતાજી અંતકાળના સમયે આવા અયોગ્ય વિચાર કરી આપના આત્માને ના દુભાવો. ન્યાય કે અન્યાયનો મહારાજ આ વખત નથી. જલ્દી પતાવો કાર્ય કર્તવ્ય તમારું પૂરું કરો. રાજી છું હું પિતાજી, અન્યાય ની ક્યાં વાત છે? અરે અફસોસ સામે કરો છો જ્યાં પ્રતિજ્ઞાની વાત છે. માટે પિતાજી આપના હાથથી જ કુમારને સિંહાસન પર બેસાડો. બેટા ચંદ, કુમાર મુકુંદ હજુ બાળક છે અને રાજરંગ બહુ અટપટો છે બેટા.
એટલા માટે કુમાર મુકુંદ ઉમર લાયક થાય ત્યાં સુધી હું કુલ સત્તા તારા હાથમાં સોંપું છું, માટે રાજ્યને વફાદાર રહી મેવાડનું રક્ષણ કરજે બેટા, રક્ષણ કરજે. પિતાજી આપની આજ્ઞા શિરોમણી, મેવાડની ભૂમિ મુજ માત છે, પ્રાણથી પ્યારી મને, એના રક્ષણ કાજે તો દેવના ટુકડા થશે. મુકું નને મેવાડની રક્ષા કાજે બંધાવ છું, સુખેથી સીધાવા સ્વર્ગમાં વચનથી બંધાવ છું. આત્મા નસો દેહ છોડી ચાલ્યો ગયો, બધા ઉપાયો વ્યર્થ. પિતાજી પિતાજી કુમારચંદ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે, ત્યાં આપણા પ્રપંચી પાછા પોબાર ક્યાંથી પડે. આશા હૃદયમાં એ હતી કે રાજા થશું મેવાડનો, પરંતુ આજે સમજાય છે એ તાજ નથી મારા ભાગ્યમાં. માટે મિત્ર તેજમલ, હવે આવી વતારે વાર રોકાની મારી જરા પણ ઈચ્છા નથી. હાવ સાહેબ, હાવ નિરાશ કે નિર્બળ બનવાનું કોઈ કારણ નથી. જો આમ પ્રથમથી જ નિરાશ થશો તો મેવાડના મહારાણા બનવાના સેવેલા સપનો સિદ્ધ કેમ થશે? યુક્તિ વાપરી વીરચંદને આગો કરો, ખાટપાટ ઊભી કરો, પછી શું થાય તે જોયા કરો. મહારાજ આમ હાથ જોડી બેસી રહેવાથી કઈ બનવાનું નથી, માટે ખટપટ પ્રપંચ અને કહેવા દાવા કરી રાજમાતાના કુમારચંદ વિરુદ્ધ કાન ભંભેરતા રહો. આમ કરવાથી રાજમાતાનો કુમારચંદ ઉપરથી વિશ્વાસ ઓછો થશે અને રાજસત્તા તમને મળશે. હાય તેજમલ, તારી વાત વ્યાજબી છે, પણ રાજમાતાને કુમારચંદ પર એટલો બધો વિશ્વાસ છે, મારા કેવા સમૂહ જોતા નથી. મેં તો ઘણી વાર ખુલ્લા શબ્દમાં કહું છું કે જતા દિવસે કુમારચંદ કુમાર મુકુંદ હક જતો કરી રાજ સિંહાસન પચાવી પાડશે, માટે તેમને ચિત્તોડમાંથી અત્યારે જ રજા આપો. પણ મારી વાતનો રાજમાતાને ઘણો ઘૂંટડે ઉતરતો નથી, ફેંકી રહ્યા છો દાવ તો પગાર પડતા નથી, શું કરવું તેની મને સમજણ પડતી નથી. હાવ સાહેબ, આમાં મુંજાવા જેવું કઈ નથી, મુશ્કેલીમાં માર્ગ શોધી કાઢો, એમાં જ માનવીની મહતા છે. માટે સાંભળો, હું કહું છું કે આ યુક્તિ અજમાવાથી આપણે જરૂર સફળ થશું. જલ્દી કહે કે યુક્તિ કઈ છે? સાંભળો રાવ સાહેબ, રાજમાતા પાસે આઠે પહોર રહેનાર આપણી રાઠોડદાસી કુભદ્રા આ કામ જરૂર કરશે, તેને મોટી રકમની લાલચ આપશું, એટલે તે રાજમાતાના કુમારચંદ વિરુદ્ધ કાન ભંભેરશે અને આપણી યુક્તિ સફળ થશે. મિત્ર, તારી વાત તો વ્યાજબી છે, જા કુભદ્રાને બોલાવો. સામેથી કુભદ્રા આવતી જ જાય છે. રાવ સાહેબ ને પ્રણામ. રાવ સાહેબ, અત્યારે આ દાસીનું શું કામ પડ્યું? જે હોય તે ખુશીથી કહો, આપનો હુકમ ઉઠાવવા તૈયાર છું. જો કુભદ્રા, તું તો જાણતી હશે કે રાજમાતાએ અમને અહીં ખાસ તેડાવ્યા છે. અહીં આવ્યા પછી જોઉં છું તો કુમારચંદની સત્તા દિન પ્રતિદિન વધતી જાય છે અને રાજ્યમાં અમારું કઈ ઉપતું નથી. જ્યાં સુધી કુમારચંદ ચિત્તોડમાં હયાત છે ત્યાં સુધી ઉપજવાનું પણ વ્યર્થ છે. માટે રાજમાતાને તું એવા ઉધાર ચીજ શીખડાવ કે કુમારચંદને ચિત્તોડમાંથી દૂર કરવાનું કાર્ય હું તને સોંપું છું. મારી સેવાના બદલામાં લે આ મોતીની માળા. રાવ સાહેબ, દાંતને જીભની ભલામણ ના હોય, માટે આજથી આ કામ હું મારા હાથમાં લઉં છું અને ખાતરી પૂર્વક કહું છું કે કાલે ચિત્તોડચંદ વિનાનું થઈ જશે. ચિંતા તમે કરશો નહીં, કાલે ચંદને આગો કરું, રસ્તો કરો તમ માટે તો કુભદ્રા સાચે. શાબાશ કુભદ્રા, શાબાશ, મને તારા પર સંપૂર્ણ વિશ્વાસ છે, હવે અમે જઈએ છીએ.
પુરુષ પાકે ચંડ મનુષ્ય નથી પણ ખરેખર દેવ છે, જેને હસતા મુખે રાજસિંહાસનનો ત્યાગ કરે જાગીરથી સંતોષ માન્યો છે. એ વીર પુરુષનો સ્વાર્થ ત્યાગ શું ઓછો ગણાય? જ્યાં સુધી મેવાડની અંદર ચંડ જેવા વીર પુરુષો પાકશે ત્યાં સુધી મેવાડની સ્વતંત્રતા દેવ પણ નહીં છીનવી શકે. ગૌરવ ભર્યા મેવાડનો આદર્શ ક્ષત્રિય વીર છે. ભૂખ માતાની ઉજળી કરે મેવાડ નોતે ભીષ્મ છે. કેમ કુભદ્રા, ચંડ વિશે ના મારા ઉદ્ગારો વ્યાજબી છે ને? ગા સાહેબ, ખરેખર ચંડ આદર્શ ક્ષત્રિય વીર છે કે જેની કીર્તિ એકલા મેવાડમાં જ નહીં પરંતુ આખા રાજસ્થાનમાં પ્રસરી રહી છે. પણ બા સાહેબ, આપ ઘોડા છો ને એટલો જ ભૂલો છો. શું કહ્યો? હું ભૂલો છું? બા સાહેબ, તમે કદાચ એમ ધારતા હશો કે ચંડ કુમાર ચંદ રાજ સિંહાસનનો ત્યાગ કરી આપના પુત્ર મુકુંદને રાજગાદી આપશે? નહીં, એ તમારો ધાર્યો ભૂલ ભરેલું છે. મેવાડના ગામડે ગામડે જઈને પૂછો કે મેવાડનો મહારાજ કોણ છે, તો બધા જ આપને જવાબ આપશે કે ચંદ મેવાડનો મહારાજ છે. આપના પુત્ર મુકુંદને તો કોઈ ઓળખતો પણ નથી. કુમાર ચંદની સત્તા દિન પ્રતિદિન વધતી જાય છે, માટે પાણી જ પહેલા પાડ બાંધો, નહીતર પસ્તાવાનો પાડ નહીં રહે. દાસે, તું ભાલ ભૂલે છે. ચંડ જેવો વીર પુરુષ પોતાની પ્રતિજ્ઞા કદી પણ વિસરે જ નહીં. બા સાહેબ, એ તો ચાહવાના જુદા અને બતાવવાના પણ જુદા હોય છે. જે પોતાના ખરા હકની ગાદીને પચાવી પાડતા શું વાર લાગે, એનો તો જરા શાંતિથી વિચાર કરો. ઓરા તમે ભરમાં આજ ભૂલ મોટી ખાવ છો, નિજ સ્વાર્થ શીખો સમજતા જ ક્યાં મૂર્ખ બનતા જાવ છો. ત્યારે શું કુમાર ચંડ દગો રમશે? હા, રાજ્ય લોભ શું નથી કરતો? રાજ્ય લોભ હે તો મોટા મોટા મહીપતિઓને ડગાવ્યા છે, પછી કુમાર ચંડ નો શું ગજો? દાસી ના કહેવા પ્રમાણે ગમે તેમ કહી કુમાર ચંડ ને રાજ્ય માથે ખસેડવો જ પડશે, નહીતર મારી અને મુકુંદ ની સ્થિતિ દયાજનક થશે તેમાં સંશય નથી. ભાઈ જોધવલના કહેવા છતાં અત્યાર સુધી હું સમજી નહીં તે મારી મૂર્ખાઈ નો જ પરિણામ છે. દાસી, મારા હિત માટે બોલે છે, હવે હું શું કરું? દાસી, તે મને ઘોર નિંદ્રામાંથી સરી જતો સાફ રસ્તો બતાવ્યો છે, તે બદલ હું તારો જેટલો ઉપકાર માનું ને તેટલો ઓછો છે. વાહ સાહેબ, તમે રાજમાતા તરીકે કુલસત્તા રાવ જોધમલને સોંપો અને કુમાર ચંદને તેની જાગીરમાં જવાનો હુકમ આપો. તેમ તો તમે કરી શકો તેમ છો, તેમાં તમારે બહાનું શું જોઈએ? હિંમત ધરી યોગને કરે સોળ ચંદને આગો કરો, નહીતર તમો અને રાણી બને રજડી જશું. દાસી, હંમેશના નિયમ મુજબ જ્યારે કુમાર ચંડ મારી પાસે આવશે ત્યારે તારા કહેવા મુજબ જરૂર કરીશ. પધારો પધારો મેવાડના મહારાણા, પધારો. અરે આ શું, મહારાણા સ્વર્ગે સિધાવ્યા તેને 5 વર્ષ થયા, પરંતુ રાજમાતાએ મને મહારાણા શબ્દથી ક્યારેય સંબોધ્યો નથી, અને આજે આ અચાનક શું થયું? મુખ મુદ્રા જોતા એવું લાગે છે કે માતાજી કઈ ખટપટિયાની ખટપટના ભોગ બન્યા લાગે છે. ખટપટ થઈ જો રાજ્યમાં, ખટપટ થઈ જો રાજ્યમાં તો હાથી બાજી જશે, મેવાડ નો દારૂ થતા દુશ્મનો સૌ ફાવી જશે. માતાજી, આપની મુખ મુદ્રા જોતા એવું લાગે છે કે આજે આપ કઈક અસ્ત વ્યસ્ત છો. નહીં, મારી પ્રકૃતિ તો સ્વસ્થ જ છે. ત્યારે શું, આ પુત્રથી આપનો કોઈ અપરાધ થયો છે? અપરાધ બધો તારો નહીં, અપરાધ બધો મારો. મહારાજ સ્વર્ગે સિધાવ્યા આ દેહ પાછળ રહી ગયો. માતાજી, આટલો બધો ઓછો લગાડવાનું કારણ? મહારાણા સ્વર્ગે સિધાવ્યા તમે 5 વર્ષ થયા, એ દરમિયાન આપને દુઃખ થાય એવું આચરણ મેં ક્યારેય કર્યું નથી, છતાં કંઈક ભૂલ થઈ હોય તો માફી માંગુ છું.
અપરાધ કઈ કીધો નથી ને નિર્દોષ કેવો થઈ ગયો સિક્કો જમાવી રાજ્યમાં રાજા પોતે બની ગયો છતાં કેમ જાણે કે પોતે કઈ જાણતો જ ન હોય અત્યાર સુધી મારી અજ્ઞાનતાનો જ લાભ લીધો છે કુમાર ચંડ અત્યાર સુધી હું આપની કપટી ચાલબાજીથી અજાણ હતી પરંતુ મેવાડની ગાદી પચાવી પાડવાનો આપની પ્રપંચ જ્ઞાન આજે વિસ્ફોટ થયો છે માટે મીઠો શબ્દ બોલે મને ન ફસાવો માતાજી આલે ખોટા મારા પર આરોપ સાવ માટે નાખો છો જો મેવાડનું સિંહાસન મારે જોતું હોત તો તો મને ખુશીથી મળતું હતું પરંતુ અને હજુ ધારું તો પલવાડમાં મેળવી શકું તેમ છું પરંતુ ભરી સભામાં મહાદેવ એકલે નીલા સોગંદ ખાઈ મારો હક જતો કર્યો છે એ શું આપ નથી જાણતા અરે રાજનીકે તાજની આ ચંદને પરવા નથી મેવાની સેવા વિના મુજ ભાવના બીજી નથી કુમાર ચંડ તમારી સ્વાર્થી ચાલબાજી અને મીઠા શબ્દોથી હું નથી ભરમાવાની મીઠા તમારા શબ્દના મીઠી તમારી જીભ છે મીઠા તમારા બોલમાં જેરી છરી છુપેલ છે પરમાર્થનો ડોળ કેવો સ્વાર્થ સાધક વીર છે સાધુ તણા વેશમાં પૂરા તમો સે તાન છો મેવાડની મહારાણી તરીકે હું હુકમ કરું છું કે ચિતાડ છોડી સીધા હોય આપ આપની જાગીરમાં નથી કઈ કામ મારે આપનો મુજ ભાઈ છે તમ સ્થાન માતાજી આપ અત્યારે ખટપટિયાની ખટપટના ભોગ બન્યા છો તેથી સત્ય અસત્યનું આપને ભાન રહ્યું નથી પરંતુ જ્યારે સત્ય સમજાશે ત્યારે પસ્તાવા સિવાય આપની પાસે કશું નહીં હોય આજ્ઞા ચડાવી શિર પર આ ચણ તો ચાલ્યો જશે પસ્તાવો પાછળથી રહી જશે તે જાણજો નિશ્ચય તમે રાજની કે તાજની મને પરવા નથી મેવાની સેવા વિના મુજ ભાવના બીજી નથી કુમાર ચંડ તમારી સ્વાર્થી ચાલબાજી અને મીઠા શબ્દોથી હું નથી ભરમાવાની દાસી જાઓ રાવ જોધમલને બોલાવો મને શા માટે બોલાવ્યો હાય જોધમલ બાલ મુકુંદ નું રક્ષણ અને મેવાડની કુલ સત્તા રાજગાદી નો કારભાર હું તમને સોંપું છું બહેન આપની આજ્ઞા હું શિરો માન્ય ગણું છું સો જે વાતનો મને ઘડીએ ઘડીએ ભ્રમ હતો એ આજે મારી નજર સામે આવીને ઊભું રહ્યું પવિત્ર સિસોદિયા કુંડમાં કુસુંબે પગ પેસારો કરી દીધો છે તેનું પરિણામ વિનાશજનક આવશે તેમાં સંદેહ નથી જે દેશના નર નારીઓ કુસુંબથી સપડાય છે જોતી હતી હંમેશના નિયમ કરતા આજે થોડા મોડા આવ્યા
તેથી મનમાં અનેક પ્રકારની અમંગળ શંકાઓ ઉદ્ભવી હતી, પરંતુ આપના દર્શન થતા જ તે દૂર થઈ છે. વહલા, આપની મુખ મુદ્રા મલિન તેમ જણાય છે. શું કોઈ અનિષ્ટ થયું છે? કહો કહો નાથ, જલ્દી કહો. તમારા સુખ દુઃખની વાત મને નહીં કહો તો પછી આપ બીજા કોને કહેશો? દેવી, રાજ રંગ બહુ અટપટો છે. ઇતિહાસના પાના ઉથલાવી જોશો તો આપણને ખબર પડશે કે હંમેશા નિર્દોષ જ માર્યા ગયા છે. મારી સાથે પણ આજે એવું જ બન્યું. અત્યાર સુધી મેં બજાવેલી મેવાડ પ્રત્યેની નિષ્ઠ સેવાનો રાજમાતાએ મને પુરસ્કાર આપ્યો છે. રાવ જોધમલે રાજમાતાને ઉલટું સમજાવ્યું છે કે ભવિષ્યમાં ચંડ મેવાડનો માલિક થઈ જશે. તે ભીખથી રાજમાતાએ મને ચિત્તોર છોડી આપની જાગીરમાં જવાનો હુકમ આપ્યો છે. એ હુકમ આ ચંડને શિરો માન્ય છે. અંતિમ ઈચ્છા તાતની પૂર્વ હૃદય ઈચ્છા હતી. બરાબર છે નાથ, માટે વ્યથા શોક ના કરશો. હું બધું સમજુ છું દેવી, પરંતુ મારી ફરજ મારે બજાવી જોઈએ. ગમે તે ભોગે મેવાડની રક્ષા મારે કરવી જોઈએ. માતા અને ભ્રાતા ભલે આ દેહના દુશ્મન બને, પણ માતૃભૂમિને રક્ષવા ચંડ પાછો નહીં. મહારાજ, સામેથી પુરોહિતજી અને ગોવિંદસિંહ આવતા જણાય છે. કુમાર સાહેબ, સૌ વિચારોમાં મશગુલ છો અને કોને રક્ષવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા? કુમાર સાહેબ, રાજ્યમાં આપણા વિરુદ્ધ કઈ ખટપટ ઊભી થઈ છે એવી ઉડતી અફવા અમારે કાને આવી છે. તો શું તે ઘટના સત્ય છે? આપના ચિંતાગ્રસ્ત ચહેરા ઉપરથી જણાય છે કે જરૂર કંઈક અનિષ્ટ થયું છે. મેવાડના વફાદાર યોદ્ધાઓ, તમારી વાત સત્ય છે. રાવ જોધમલની શિખામણને આધીન થઈ રાજમાતાએ મને મેવાડ છોડી જવા આજ્ઞા કરી છે. એ આજ્ઞા ચંડને શિરો માન્ય છે. નામદાર, રાજમાતાને આટલી ઉતાવળ કરવાનું કારણ? આપણને ચિત્તોડમાંથી રજા આપી
આપણે ચિત્તોડમાંથી રજા આપવાનું એ અધિકાર રાજમાતાનો છે, પરંતુ આ ખટપટ ઉભી કરનાર રાવ જોધમલ છે, તેનું સિસોદિયા પ્રત્યેનું ધ્યેય ભર્યું વલણ હું ઘણા સમયથી જોયા કરું છું. આપણને ચિત્તોડમાંથી રજા આપી કુલ રાજ્ય સત્તા પોતાના હાથમાં લેવાનો તેમનો ઉદ્દેશ છે, તે હવે સાફ સમજાય. નામદાર સાહેબ, જો આપનો હુકમ હોય તો આ મેવાડનો સેનાપતિ ગોવિંદસિંહ ચિત્તોડમાંથી તમામ રાઠોડોના કાઠી ઉપર તૈયાર છે. આજ્ઞા હોય જો આપની, આજ્ઞા હોય જો આપની તો રાઠોડના સભાર છે. રુધિર કેરી પ્યાસી સદા આ મારી સમસે પરંતુ રાજમાતાને મારા પ્રત્યે જે ભ્રમ થયો છે એ ભ્રમ માંથી મારે મુક્ત કરવા જોઈએ અને એની આજ્ઞા મારે માનવી જોઈએ. રાવ જોધમલ ની પાપી લીલા તો હું ક્યારનો જાણી ચુક્યો છું, માટે રાજ્યના વફાદાર યોદ્ધાઓ બાળા રાજા કુમાર મુકુંદ અને મેવાડની રક્ષાનો ભાર હું તમને સોંપું છું. આ ચંદના મેવાડમાંથી આજે અચાનક અણજળ ફૂટે, તમારા પોતાનો સાથ છોડતા અને આ પ્રાણથી અધિક પ્યારી મારી માતૃભૂમિ ત્યાગતા મને અતિશય દુઃખ થાય છે. પ્રાણથી પ્યારી માતૃભૂમિને ત્યાગતા આ ચંદને વ્યાધિ થતા મનથી અતિશય કાળજું ચિરાય છે. નિર્જીવ થઈ આ ચંદનું ખોર યુદ્ધ ચાલ્યું જશે, પરંતુ અમર આત્મા મારો મેવાડમાં રહી છે. શ્રીકુમારજી, આપ આમ અચાનક જવાનો નિર્ણય ન કરો. જો આપ ચાલ્યા જશો તો પછી આ મેવાડની રાખ પ્રજાનું શું થશે? મેવાડના વફાદાર યોદ્ધાઓ સાંભળો, સેનાપતિ ગોવિંદસિંહ, રાજ્યના ખટપટા ઉલટા માણસોએ ખટપટ કરી રાજમાતાને ઊંધું સમજાવ્યું છે કે કુમાર મુકુંદ પોતાનો હક જતો કરી દેશે અને જતા દિવસે આ ચંદ મેવાડનો માલિક થઈ જશે. એ ભીખથી રાજમાતાએ મને ચિત્તોડ છોડી જવા આજ્ઞા કરી છે, પરંતુ અફસોસ એ વાતનો થાય છે, અફસોસ એ વાતનો થાય છે કે માતૃભૂમિનું શું થશે? ખટપટ થઈ છે રાજ્યમાં તો દુશ્મનો સૌ ફાવી છે. માટે રાજ્યના વફાદાર વીરો ગુરુ ગોવિંદસિંહ અને પુરોહિતજી, આ મેવાડની રક્ષાનો ભાર આજથી આ ચંડ તમને સોંપે. નિશ્ચિંત રહો કુમાર સાહેબ, જ્યાં સુધી આ દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી માતૃભૂમિની રક્ષા કરવાનો અમો પાછા નહીં પડી. માતૃભૂમિની રક્ષા કાજે મેદાનમાં મળશું અમો. આ દેહના ટુકડા થશે જાણજો નિશ્ચય તમે, પરતંત્ર તો મેવાડની આ આંખથી અમે જોશું નહીં. જો સમય એવો આવશે તો દેહ પણ ટકશે નહીં. મેવાડના મહારાણાનું ઋણ થાય આ દેહ પોસાયેલો છે, માટે શરીરના ખરા માલિક તો તે જ છે. તો એની રક્ષા માટે કદાચ ગમે તેવો આત્મા ભોગ આપવા પડે એ જ અમારી પુરોહિતની ફરજ છે. છેલ્લું ખાધું આપનું, આ દેહ પણ છે આપનું. જો કામ ન આવે આ સમય તો આ દેહ શું કામ? જ્યારે સમય એવો આવશે ત્યારે બલિદાન દેશું દેહના, નહીં પુત્રને વલો કરું આ સેવા તણા સંગ્રહ. સિસોદિયાના શ્રી સમાન સેનાપતિ વીર યોદ્ધાઓ, ધન્ય છે તમારી દેશ ભક્તિને, ધન્ય છે તમારી સ્વામી ભક્તિને. માટે મેવાડની રક્ષાનો ભાર તમને સોંપી હવે હું જવાની રજા માગું છું. છેલ્લા પ્રણામ. ઈશ્વરની ઈચ્છા હશે તો ફરી મળશું આપણે, નહીતર છેલ્લા પ્રણામ આ ચણના સ્વીકારજો. સ્નેહથી સંપ રાખી સર્વ સાથે રાજ્યને સંભાળજો. છે ફળ કુસુમના રાજ્યમાં એ વાત ના વિશાલ. શોક ન કરો, શોક ન કરો.
तू बलिदान दे।